બનાસકાંઠામાં હવે માત્ર 6 એક્ટિવ કેસ. બનાસકાંઠામાં 3 દિવસના વિરામ બાદ બીજા દિવસે 2 નવા કેસ. જિલ્લામાં વધુ એક દર્દી સ્વસ્થ થઈ જતાં રજા અપાઈ. બનાસકાંઠામાં કોરોનાની ગતિ મંદ પડી ગઈ છે. સતત 3 દિવસ સુધી બનાસકાંઠામાં નવો એક પણ કેસ ના નોંધાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે સોમવારે નવા 2 કેસ નોંધાયા બાદ આજે મંગળવારે પણ જિલ્લામાં નવા 2 કેસ નોંધાયા છે, જેની સામે વધુ એક દર્દી સ્વસ્થ થઈ ગયો હોવાના અહેવાલો મળ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગના એકેડેમિક ઓફિસર ડૉક્ટર એન કે ગર્ગના જણાવ્યા અનુસાર ગત સોમવારે 2 કેસ નોંધાયા બાદ આજે વધુ 2 કેસ નોંધાયા છે. આજે મંગળવારે બનાસકાંઠા જિલ્લામાં 1399 આરટીપીસીઆર તેમજ 576 એન્ટીજન મળી કુલ 1975 સેમ્પલના ટેસ્ટ કરાયા હતા, જે પૈકી 2 દર્દી કોરોના સંક્રમિત જણાતા તેમની સારવારની તજવીજ હાથ ધરાઈ હતી. આજે નવા 2 પોઝિટિવ કેસ જિલ્લાના વડગામ તાલુકામાંથી મળ્યા છે. જો કે નવા કેસો અંકુશમાં આવી જતાં આરોગ્ય તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. જિલ્લામાં કોરોના સંક્રમણ હળવું થવાની સાથે સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી હોય એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે મંગળવારે વધુ 1 દર્દી સ્વસ્થ થઈ જતાં જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો પણ ઘટીને 6 થઈ ગયો છે. હાલ ક્યાં કેટલા એક્ટિવ કેસ? ડીસામાં 2, પાલનપુરમાં 1, સુઈગામમાં 1, વડગામમાં 2, કુલ એક્ટિવ કેસ 6 છે. બનાસકાંઠાથી રવિ ગોસ્વામીનો રિપોર્ટ.